ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગળ સંસારમાં રહીને જ મુક્તિ મેળવો. જો દાનવીરતા, તપ અને સદભાવનાનું પાલન કરતા કરતા આપણે મુક્તિની નજીક ન પહોંચી શકીએ તો સમજી લેવું જોઈએ કે આપણે એ કાર્યનું વાસ્તવિક રૂપમાં પાલન નથી કર્યું. ભવિષ્યમાં મુક્તિ પ્રાપ્ત કરવા માટે બંધનો પર ધ્યાન ન આપો. તમે આજ જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ રાખો, જેથી મુક્ત થઈને જીવનરૂપી ઘોડા પર સવાર થવાનો આનંદ મેળવી શકો. ખચ્ચર પર બેઠેલા મૂર્ખની માફક આખું જીવન પસાર કરવામાં શું લાભ છે? મુક્ત પુરુષ અને મુક્ત સ્ત્રીઓને જ હસતા રમતા આપણા રાષ્ટ્ર અને સમસ્ત મનુષ્ય જાતિને મુક્ત કરશે. જો તમે મુક્તિ માટે યોજનાપૂર્વક અને ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરો અને છતાં પણ આ જીવનમાં મુક્તિ ન મળે તો કમસે કમ પહેલા કરતા તેની વધારે નજીક આવી જવાશે, ત્યારે તમારી આવનારી પેઢી તેને તેથી પણ વધુ નજીક અનુભવશે. આના પરિણામ સ્વરૂપે તે પછીની પેઢી તો મુક્તિ પર સવાર થઈ જશે. આ બાબતમાં જરૂર એ વાતની છે કે તમે તમારી આગામી પેઢીમાં મુક્તિ માટે બેચેનીનો ભાવ પેદા કરી દો. જો તમે આમ કરી શકો તો સમજી લેવું કે તમે મુક્તિ પ્રાપ્ત કરી લીધી અને કોઈ તમને એનાથી વંચિત નહીં રાખી શકે. મુક્તિ અને બંધન મન પર આધાર રાખે છે, તેથી રાગ દ્વેષ કે આસક્તિ રહિત થઈને તથા આશા ન રાખીને ગૃહસ્થ તરીકેના કાર્ય નિષ્ઠાપૂર્વક કરતા રહીને કર્મના બંધનોમાંથી છૂટી શકાય છે. અખંડ જ્યોતિ, જુલાઈ 1959, પેજ નંબર 10. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.